नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारू आपणी सौनी सहियारी यूट्यूब चैनल पर। तो विद्यार्थी मित्रों, तमे जेवी रीते जोयुं हशे के आ वखते मेरिट केटलू रहेशे, नवी पेपर स्टाइल उपरांत में पेपर केवू रहेशे, हार्ड रहेशे, सहेलू रहेशे, क्या विषय पर वधु ध्यान आपवू के जेथी करी मार्क्स छे कवर करी शकाय। साथे साथे रनिंग पहेला छे तो शुं करवू, कई रीतनुं रनिंगनुं मेरिट अटकशे, जेवी घणी बधी बाबत तमने आ विडियोमां आज हूँ जणावानो छूं। परंतु जो तमे चेनल में नवा हो अथवा तो चेनल ने प्रथम वार विजिट कर रहा हो तो चेनल ने सब्सक्राइब कर बाजू में बेल आइकन ने प्रेस करजो के जेने कारण आवनारा समय की कोई भी नोटिफिकेशन मिस न थई जाए। तो स्टार्ट करिए, क्या क्या चार महत्वना प्रश्नों है। तो पहली वाली बात करी ले कि भाई नवी पेपर स्टाइल के जेवी रीते आवेलुं छे रनिंग, पछी आवे छे परीक्षा। हवे आमां जे छे ए शुं थाय छे कि भाई जेमनुं जे माध्यम जेमनुं जे माध्यम छे, एटले के जेमनुं आपणे कही शकीए के जेमनुं परफॉर्मन्स मध्यमथी थोड़ुं वधारे छे, एवा लोको माटे खूब आ वखते सारो बेनिफिट छे। कारण के जेमनुं रनिंग सारूँ एटले के जे सारा एवा मार्क कवर करी शके छे, बराबर 20 मार्क आपणे कवर थई जाता होय, बराबर ए व्यक्ति अने जेमनुं थियरी के लेखित पण एटलुं मध्यमथी थोड़ुं ऊँचू जेटलुं सारूँ होय, तो एवा लोको छे आ परीक्षा माटे अवेलेबल, एमनी माटे सारी एवी ओपोर्च्युनिटी छे, बराबर। कारण के हवे शुं थवानुं छे के हवे जेमनुं फिजिकल वधारे सारूँ हशे ने, ए लोको तो 100% आजे परीक्षा छे पास करी जवाना छे, बराबर। एटला माटे मध्यमथी थोड़ुं वधारे लेवल तमारुं सारूँ हशे तो तमे आ परीक्षामां 100% तमारा जे आ परीक्षामां तमे पास थवाना चांसीस थोड़ा तमारा वधी जवाना छे, बराबर। एटले ते लखेलुं छे के मध्यमथी जेमनुं परफॉर्मन्स हशे, खाली लेखितमां नहीं खाली रनिंगमां नहीं, बराबर, बन्नेमां मध्यमथी वधारे परफॉर्मन्स सारूँ हशे तो एमनी माटे मेरिटमां आवाना चांसीस वधारे छे। आपणे मेरिट केटलुं रहेवानुं छे ए पण तमने कहेवानो छूं, बराबर। पेपर केवुं रहेशे ए पण तमारी साथे वात करवानो छूं। જઈએ છીએ આગળ, હવે પેપર કેવું રહેશે તો જેવી રીતે નવા સિલેબસમાં જેવી રીતે આવેલું ભાઈ 100 પ્રશ્નો અને સમય રહેવાનો છે 2 કલાક। હવે વાત કરીએ કે અઘરું કેવું કે આના પછી ક્લાસ 1-2 જેવું કેવું, તો આપણે સમય વધારેલો છે, બરાબર, એટલે કે એક વસ્તુ તો ફાઇનલ છે કે ભાઈ પ્રશ્નોનું લેવલ છે થોડું ઊંચા પ્રકારે લઈ જઈ શકે છે। હવે જોવાનું રહ્યું ભાઈ કયા સબ્જેક્ટમાં લઈ જઈ શકે છે, તો એક એવો સબ્જેક્ટ છે કે જે છેલ્લી વખતે પણ જે પરીક્ષા હતી 2000 જે છેલ્લી જે કોન્સ્ટેબલની પરીક્ષા હતી, તો મેથ્સ અને રિઝનિંગ જે વધુ પૂછેલો હતો, તો આ વખતે પણ પોસિબલ છે કે ભાઈ થોડો ટાઈમ તમને વધારે આપ્યો છે અને એમાંથી તમને વધુ પ્રશ્નો પૂછી શકે છે। કારણ કે છેલ્લી વખતે જેવી રીતે 31 પ્રશ્નો પૂછેલા હતા મેથ્સ અને રિઝનિંગના બંનેના સાથે થઈને, તો આ વખતે પણ શક્યતા ખરી કે એમાંથી પ્રશ્નો વધારે પૂછાઈ શકે, ઓકે। તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે, એટલે કે પેપર જે છે એ એનું જે લેવલ છે એ થોડું એવો અપ લઈ જશે, શાના કારણે, એક જે મેથ્સ અને રિઝનિંગ આવે છે, બરાબર, એના કારણે થોડો તમને વિચારવાનો સમય મળી રહે, એટલા માટે થોડું એમાં પ્રશ્નોનું લેવલ ઊંચું જઈ શકે। એટલા માટે એક મહત્ત્વની વાત કે તમારે મેથ્સ અને રિઝનિંગ જે છે કડકડાટ જે છે તમે કરી નાખજો, કે જેથી કરી આ જે પરીક્ષા આવે એમાં તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ન થાય। પછી આગળ વધીએ કે શું આવે છે, કયા વિષય પર વધુ ધ્યાન આપવું, તો કયા વિષય ઉપર વધુ ધ્યાન આપવાનું, તો આપણે જો વાત કરીએ કે આ વખતે જે પેપર આવશે કઈ રીતનું કદાચ હોઈ શકે, આપણો એક અંદાજ છે કે ભાઈ જેવી રીતે છેલ્લી પરીક્ષા હતી એમાં જે રીતનું પૂછાયેલું હતું એના ઉપરથી આપણે એક અંદાજ લીધો છે ભાઈ ગણિત અને રિઝનિંગના આ વખતે 25-30 પ્રશ્નો હશે, કારણ કે જે સમય વધારેલો છે એને આપણે અનુલક્ષીને વાત કરીએ તો। પછી જે કાયદો છે CRPC, IPC અને એવિડન્સ એક્ટ, જેવી રીતે તમે પાછલું પેપર છે એ પણ તમે ઉઠાવીને જોઈ શકો છો કે ભાઈ પાછલા વર્ષના પેપર છે એમાંથી જે પાછલી પરીક્ષાનું જે પેપર છે એમાં તમે આ વસ્તુ જોશો તો આને મળીને લગભગ 15 ગુણ જેવું થાય છે અને બંધારણના લગભગ 8 પ્રશ્નો સમથિંગ હતા, બરાબર। તો આ વખતે આપણે કદાચ કરી શકીએ કે ભાઈ એમાં થોડો ઘણો વધારો થાય, એટલે કે 20-25 પ્રશ્નો શેના આવે છે, 20-25 પ્રશ્નો કે બંધારણ અને જે કાયદો છે, બરાબર, એમાંથી તમને 20-25 પ્રશ્નો પૂછાઈ શકે। તો હવે આપણે જો આ બંનેનું ટોટલ કરીએ તો ભાઈ 25 પ્રશ્નો ગણિતમાંથી હોય અને 20-22 પ્રશ્નો જે છે એ શેમાંથી હવે ભાઈ બંધારણ અને કાયદોમાંથી, તો અહીંયાથી 47 માર્ક જેવું થઈ જાય છે। પછી વધે છે પાછળ કયા સબ્જેક્ટ, તો પાછળ જે સબ્જેક્ટ વધે છે ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ। તો હવે બીજી બાબત મારે કહેવાની કે આમાં કયા સબ્જેક્ટ ઉપર વધારે ફોકસ કરવાનું, તો જે ગુજરાતની જે વસ્તુ આવે છે ને ઇતિહાસ ભૂગોળ એના ઉપર પહેલાં તમે જે ફોકસ કરો કે જેથી કરી આપણે ગુજરાતથી પરીક્ષા આપીએ છીએ તો ગુજરાતનું વધારે પૂછાવાની શક્યતા છે, તો ગુજરાત ઉપર તમે વધારે ફોકસ રાખો કે જેથી કરી શું થાય કે તમને એ બધી માહિતી છે મળી જાય। હવે વાત કરી લે કે ભાઈ મેરિટ કેટલું રહી શકે દોડ પ્લસ લેખિત, આપણે એક અંદાજ કરેલો છે, બરાબર। હવે જો આપણે 20 માર્ક તમે લ્યો છો દોડમાં, 20 માર્ક તમે લ્યો છો દોડમાં, ઓકે, અને મેથ્સ અને રિઝનિંગ પૂછાય છે લગભગ આપણું 25-28 માર્ક, એટલે કે 25-30 માર્કની વચ્ચે રહે છે, તો એમાંથી આપણે 20 લઈ
તો 20 ને 20 થઈ જાય છે, 40 પછી બંધારણ આવે છે. બંધારણ લગભગ જે તૈયારી કરે છે મિત્રો, એમને બંધારણમાં લગભગ એમનો પ્રશ્ન ઓછા ખોટા પડે છે. અને બંધારણમાં જો તમે કરવા માગતા હોય તો એ થોડું પાછળથી રાખજો કે બધા સબ્જેક્ટ ક્લિયર થઈ જાય, કારણ કે તમારે એમાં કલમ જે છે વધારે યાદ રાખવી પડતી હોય છે. અને મુખ્ય કલમ કઈ છે એ તમે લોકો જાણો છો બરાબર, એટલે મુખ્ય મુખ્ય જ કરવાની હોય છે. તો આ વસ્તુ છે બંધારણ, એ પાછળથી વાંચજો. અને પ્રિફર એ કરું શહેજાદ કાજી સાહેબની બુક છે એ તમે રિફર કરશો તો તમને વધારે મજા આવશે. બાકી ઘણા બધા પ્રકાશન અવેલેબલ છે, એમાં થોડું ડિટેલથી આપેલું છે, મજા આવે એવી બધી બાબત આપેલી છે, તો તમે એ જે બુક છે તમે રીડ કરી શકો છો. બાકી ઘણા બધા પ્રકાશન સારા છે, પણ થોડું એમાં ડિટેલથી આપેલું છે તો તમને એમાં વાંચવાની મજા આવશે. હવે આપણે વાત કરીએ ભાઈ બંધારણ અને કાયદો, એના જેવી રીતે આપણે વાત કરેલી હતી કે ભાઈ એમાં 25 પ્રશ્નો, એમાંથી 15 થી 17 પ્રશ્નો તમારા સાચા પડે અરાઉન્ડ આપણે વાત કરીએ છીએ. તો 20 ને 20 40, 40 ને 17 એટલે કે આપણે વાત કરીએ તો 57 જેવું થાય. અને બાકી જે કોમ્પ્યુટર આવે છે, કોમ્પ્યુટરમાં પણ થોડું ધ્યાન આપજો, કારણ કે કોમ્પ્યુટર પણ એક એવો સબ્જેક્ટ છે કે જ્યાંથી તમને થોડીક પ્રોબ્લેમ ઊભા થાય એવું બની શકે છે બરાબર. એટલે કોમ્પ્યુટરમાં પણ ખાસ એવું ધ્યાન આપજો કે એ પણ એક એવો સબ્જેક્ટ છે કે જે તમને મૂંઝવી શકે છે. હવે જો આ પરીક્ષામાં ઇંગ્લિશ નથી, પણ ઇંગ્લિશ જેવું તમને ફીલ કરાવી શકે છે કોણ, તો કે ગણિત અને રિઝનિંગ. કારણ કે ગણિત અને રિઝનિંગ જેમને આવડે છે ને એમને બહુ સારું એવું આવડે છે, અને જેમને નથી આવડતું એમને નથી આવડતું. પણ એવું ન રાખતા, આ વખતે તમારે પાસ થવું હોય, સારા માર્ક લેવા હોય, તો મેથ્સ અને રિઝનિંગ તમારું કડગડાટ કરી નાખજો, કે જેથી કરી ત્યાંથી જો પ્રશ્ન પૂછાય તો જે છે તમને એમાંથી માર્ક તમારા ન કપે, કડગડાટ કરી નાખજો. આપણી ચેનલ ઉપર એની સિરીઝ પણ ચાલુ કરેલી છે લાઈવ, તો એમાં પણ તમે જોડાઈ શકો છો, ત્યાંથી પણ તમને જે છે શીખવા મળે છે. અને ઘણા બધા વિડીયોઝ ઓનલાઈન પણ અવેલેબલ છે, તમારા કંઈ ક્લાસીસ ચાલતા હોય તો ત્યાંથી પણ તમે લઈ શકો છો. ઘણી બધી એપ્લિકેશન પણ ઓનલાઈન અવેલેબલ છે. ઓકે, તો તમને જેમ અનુકૂળ આવે એમ કે તમે જાતે તૈયારી કરતો તો પણ કંઈ વાંધો નહીં, પણ મેથ્સ અને રિઝનિંગ આ વખતે કડકડાટ કરી નાખજો. હવે 47 જેવા થયા, પછી આ જે બીજા સબ્જેક્ટ વધે છે એમાંથી હવે તમારે જો 90 સુધી તમે પહોંચી જાઓ, 90 સુધી પહોંચી જાઓ તો તમારા માટે બેસ્ટ છે, કે ત્યાંથી જઈ તમે જે છે ત્યાંથી તમારા પાસ થવાના રસ્તા છે થોડા વધી જાય છે. પણ આ વખતે જેવી રીતે નવો નિયમ આવેલો છે ભાઈ, પહેલાં રનિંગ એટલે કે જે પહેલાં શું થતું, પહેલાં લેખિત આવતું અને લેખિતમાં જે ઊંચું મેરિટ મળ્યું જતું હતું બરાબર, એ આ વખતે ઓછું થઈ જશે. કારણ કે પહેલાં રનિંગ આવશે તો પહેલા ગામમાં ચાયણો લાગી જશે કે ભાઈ પહેલા ગામમાં ચાયણો, કે ભાઈ જેવો લોકો ફિઝિકલમાં ફિટ હશે એ લોકો જ આગળ વધશે. તો આ વખતે મેરિટ સંભવિત છે કે ભાઈ નીચું જશે, એટલે આપણે અપ્રોક્સિમેટલી 90 લઈને ચાલવાનું, કે ત્યાં સુધી જો આપણું 80 થી 90 વચ્ચે ત્યાં સુધી આપણે પહોંચી જતા હોય તો જે છે આપણે વધારે મહેનત નહીં કરવાની રહે. 80 થી 90 વચ્ચે જો પહોંચી જતા હશું, અત્યારે નથી પહોંચતા તો એને રિલેટેડ મહેનત કરવાની રહેશે. તો આટલું મેરિટ એક અંદાજિત આપણે આંકડો આપેલો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને પણ મોકલજો, બીજું કંઈક કમેન્ટ હોય તો તમે જે છે જણાવી શકો છો. સો આજના વિડીયો માટલું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.